Hello, good morning students. I welcome you all to the session of Indian Economy, unit number 2. Now we are going to start up with unit number 2. Unit number 2 consists of two chapters, right? Chapter 2, Role of Government in India, and Chapter 3, Industrial Policy. So now, today we are going to start up with unit number 2, chapter number 2, Role of Government in Indian Economy. In a syllabus, ma shu chhe? The role of government and its policies, monetary policy, fiscal policy and import-export policy. Have students, tamne badha ni yaad hase, hamna aaj tamaro semester 5 complete thayu chhe, right? Okay? To, ema sauthi pehla shu aave chhe? Economic role of government. राइट पछी सेमिस्टर 5 માં તમે મોનેટરી પોલિસી સ્ટડી કરી છે ઇવન ફિસ્કલ પોલિસી પણ સ્ટડી કરી છે રાઈટ એન્ડ એઝ ફાર એઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી ઇઝ કન્સર્ન્ડ યુ હેવ નોટ સ્ટડીડ ધેટ પોલિસી રાઈટ તો મોનેટરી પોલિસી એન્ડ ફિસ્કલ પોલિસી એ બંનેના લેક્ચર હું સેમિસ્ટર 5 ને જ અપલોડ કરીશ ઓકે બીકોઝ હમણાં જ તમે સ્ટડી કર્યું છે અને ઓલરેડી આપણી પાસે પોલિસી લખેલી છે જ તો તમે ઈ સેમિસ્ટર 5 ના પણ તમે રેફર કરી શકો છો ઓકે ના ઇકોનોમિક રોલ ઓફ ગવર્નમેન્ટ આઈ વિલ ગિવ યુ વી વિલ સ્ટડી ફ્રોમ ધ ટેક્સ્ટ બુક મોનેટરી પોલિસી રાઈટ એ હું લેક્ચર જૂનો જે છે આપણો સેમિસ્ટર 5 નો દેટ ઓન્લી આઈ વિલ અપલોડ બટ ઇફેક્ટ ઓફ મોનેટરી પોલિસી ઓન બિઝનેસ એન્વાયરમેન્ટ એ ક્યાંય આપણે સ્ટડી કરેલું નથી સેમિસ્ટર 5 માં સો દેટ અગેન વી વિલ સ્ટડી ફ્રોમ હિયર માય વિડીયો લેક્ચર રાઈટ મીન્સ યોર ટેક્સ્ટ બુક અત્યારે જે મેં આમાં ટાઈપ કરેલું છે ઓલરેડી ઇટ ઇઝ અવેલેબલ ઇન યોર ટેક્સ્ટ બુક બટ સ્ટીલ યુ માઇટ નોટ હેવ ગોટ ધ ટેક્સ્ટ બુક સો આઈ હેવ ટાઈપ્ડ ઓલ કન્ટેન્ટ ઓવર હિયર સો ઇટ વિલ બી ઇઝી ફોર યુ ટુ રેફર નેક્સ્ટ ઇઝ ફિસ્કલ પોલિસી દેટ ઓલ્સો વી હેવ સ્ટડીડ ઇન સેમિસ્ટર 5 દેટ લેક્ચર ઓનલી આઈ વિલ અપલોડ બટ ઇફેક્ટ ઓફ ફિસ્કલ પોલિસી દેટ વી હેવ નોટ સ્ટડીડ સો દેટ લેક્ચર આઈ વિલ અપલોડ ફ્રોમ હિયર સિક્વન્સની તમારે ચિંતા કરવાની જરૂર નથી દેટ લીવ ઇટ અપોન મી રાઈટ સિક્વન્સ સરસ રીતે તમારી વિડીયો લેક્ચરમાં આવશે કે તમને કાંઈ પ્રોબ્લેમ પડશે નહીં નેક્સ્ટ વિલ બી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી દેટ યુ હેવ નોટ સ્ટડીડ રાઈટ એન્ડ દેટ ઇઝ ઓલ ટુગેધર અ ન્યુ પોલિસી ફોર યુ ઓલ્સો સો દેટ વી વિલ સ્ટડી ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એટલે આપણે નવી જાગી સ્ટડી કરશું અને ન્યુ ફોરેન ટ્રેડ પોલિસી પણ આપણે નવી જ સ્ટડી કરશું ઓકે સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અપ વિથ ઇકોનોમિક રોલ ઓફ ગવર્મેન્ટ કે ગવર્મેન્ટના ઇકોનોમિક રોલ કયા કયા છે રાઈટ ગવર્મેન્ટના અમુક રોલ હોય છે તો ઇકોનોમિક રોલ કયા કયા છે ફર્સ્ટ ઇકોનોમિક રોલ ઓફ ગવર્મેન્ટ ધ ગવર્મેન્ટ પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઇકોનોમી ઓફ ઓલમોસ્ટ એવરી કન્ટ્રી ઇન ધ વર્લ્ડ Even in free market economies, known as capitalist economies, a large part of national output goes to satisfy public such as defense, law, order, judiciary. A substantial part of private income originates in the state budget and fiscal policy, influences the pattern of income distribution in the country. હવે શું કહે છે? ગવર્મેન્ટ ગમે તે પાર્ટ હોય વર્લ્ડનો એમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ખાલી ઇન્ડિયામાં જ નહીં ગમે તે કન્ટ્રીમાં ગવર્મેન્ટનો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે ગવર્મેન્ટ જે પોલિસી ડિસાઇડ કરે છે એ જ પ્રમાણે કન્ટ્રી અને કન્ટ્રી આખું ચાલે છે સૌથી વધારે ફ્રી માર્કેટ ઇકોનોમીઝ મીન્સ કે જ્યાં ગવર્મેન્ટનો ઓછો કંટ્રોલ હોય છે રાઈટ ત્યાં સૌથી વધારે આઉટપુટ સેમાં જાય છે ગવર્મેન્ટનો ખર્ચો સેમાં થાય છે ડિફેન્સ લો ઓર્ડર અને જ્યુડિશિયરીમાં ડિફેન્સ સિસ્ટમમાં લોમાં અને જ્યુડિશિયરીમાં અને પ્રાઇવેટ ઇન્કમ ઓરિજિનલ ક્યાંથી થાય છે સ્ટેટ બજેટમાંથી અને ફિસ્કલ પોલિસી કન્સિસ્ટ ઓફ ટેક્સ પબ્લિક ડેટ પબ્લિક એક્સપેન્ડિચર રાઈટ એ બધીને ફિસ્કલ પોલિસી કહેવાય તમને ખબર જ છે એમાંથી ગવર્મેન્ટ ઇન્કમ જનરેટ થાય છે ધ ફિસ્કલ મેઝર્સ અફેક્ટ ઓલ્સો ધ લેવલ ઓફ આઉટપુટ ઇન્કમ એમ્પ્લોયમેન્ટ એન્ડ પ્રાઇઝિસ ઇન પ્રાઇવેટ સેક્ટર ફિસ્કલ મેઝર્સ છે બરાબર એ આઉટપુટ ઇન્કમ એમ્પ્લોયમેન્ટ એ બધું જ ઇફેક્ટ કરે છે
In free market economies, government interference is necessitated by the fact that market mechanism cannot perform all economic functions. Government interference is needed to guide, correct, and supplement market mechanism in certain aspects. હવે શું કહે છે કે ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ બહુ જરૂરી છે. ઘણીવાર એવું બને કે અમુક માર્કેટ ઇકોનોમીસ આપણે અલગ અલગ માર્કેટ સિસ્ટમ ભણ્યા જ છીએ, કેપિટલિસ્ટ, સોશિયલિસ્ટ ને મિક્સ્ડ, રાઈટ? તો જ્યાં ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ હોતું નથી ત્યાં પ્રાઇવેટ સેક્ટરને જે મનમાં ફાવે એમ એક્ટિંગ કરે છે. બટ ધેટ ઇઝ નોટ રાઇટ. અમુક હદ સુધી ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ખૂબ જ જરૂરી છે. ધ ગવર્મેન્ટ નોર્મલી પ્લેસ ફોર ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ઇકોનોમી. ધીસ આર regulation, promotion, entrepreneurship and planning. The nature of these roles may be outlined below. Government normally char role play kartu hoy chhe koi bhi economy ma, not only Indian economy but any economy, and which are those role that we are going to study. First will be a regulatory role. The government may regulate business activities directly or indirectly or both. ગવર્મેન્ટ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી બંને રીતે બિઝનેસ એક્ટિવિટી રેગ્યુલેટ કરે છે. ઇમ્પોર્ટ કોટા ઇઝ અ ડાયરેક્ટ મેઝર ઓફ કંટ્રોલ, વાઇલ ઇમ્પોર્ટ ડ્યુટી ઇઝ એન ઇનડાયરેક્ટ મેઝર ઓફ કંટ્રોલ. ઇમ્પોર્ટ કોટાથી તમે શું કરી શકો છો? તમે SY ઇકોનોમિક્સમાં ભણી ગયા હશો, રાઈટ, સેકન્ડ યરમાં, કે એક અમુક કોટા હોય એનાથી વધારે ગવર્મેન્ટ ઇમ્પોર્ટ એલાઉ કરે નહીં આપણી કન્ટ્રીમાં, રાઈટ? અને ઇમ્પોર્ટ ડ્યુટી ઇઝ ઇનડાયરેક્ટ મેઝર ઓફ કંટ્રોલ. હવે જે બી વસ્તુ બહારથી ઇમ્પોર્ટ થાય છે એના ઉપર એક ડ્યુટી લાગે છે, રાઈટ? તો એ ડ્યુટી આપણે વધારીએ તો ઓછું ઇમ્પોર્ટ લોકો કરે, કેમ કે એ લોકોને મોંઘું પડે, અને ડ્યુટી આપણે ઘટાડીએ તો વધારે ઇમ્પોર્ટ કરે, કેમ કે એ લોકોને સસ્તું પડે. ડાયરેક્ટ રેગ્યુલેશન ઇઝ મોર ડ્રાસ્ટિક એન્ડ ડિસ્ક્રિશનરી એઝ કમ્પેર્ડ ટુ ઇનડાયરેક્ટ રેગ્યુલેશન. ડાયરેક્ટ રેગ્યુલેશન તમે કરો ને તો કોઈ તમારું માનશે નહીં, પણ તમે ઇનડાયરેક્ટ કરશો ને આવી રીતે ડ્યુટી વધારીને કે ઘટાડીને, તો લોકો ઓટોમેટિકલી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઓછું કરી દેશે. ડાયરેક્ટ કંટ્રોલ ઇઝ એક્સરસાઇઝ થ્રુ ડિક્રીઝ એન્ડ લેજિસ્લેશન, વાઇલ ઇનડાયરેક્ટ કંટ્રોલ ઇઝ એક્સરસાઇઝ થ્રુ મોનિટરી એન્ડ ફિસ્કલ ઇન્સેન્ટિવ્સ એન્ડ ઇન્સેન્ટિવ્સ. ડાયરેક્ટ કંટ્રોલ કેવી રીતે થાય? બાય લો એન્ડ ઓર્ડર. તમે લો જ બનાવી નાખો છો કે આમ જ કરવાનું, તેમ જ કરવાનું, તો એ ડાયરેક્ટલી સિટીઝન્સને ઇફેક્ટ થાય છે. ઇનડાયરેક્ટલી તમે શું કરી શકો છો? ચેન્જીસ કે ફિસ્કલ પોલિસીમાં, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં, મોનેટરી પોલિસીમાં તમે ચેન્જીસ કરી શકો છો. ગવર્મેન્ટ રેગ્યુલેશન ઇઝ એક્સટેન્સિવ ઇનફ ટુ કંટ્રોલ ઓલમોસ્ટ ઓલ એસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ એક્ટિવિટીઝ. ધ લાયસન્સિંગ સિસ્ટમ એન્ડ રિઝર્વેશન પોલિસી રેગ્યુલેટ એન્ટ્રી ઓફ ફર્મ્સ. Regulations of merger and acquisition amount to regulation of conduct of business activities. Licensing system છે, reservation policy છે, એના લીધે શું થાય? Entry firm ની regulate થાય છે, right? Merger and acquisition કોઈ ભી કંપની નું થાય ત્યારે ભી અમુક law prefer કરવામાં આવે છે. Next will be a promotion role. The promotional role of government is more important in developing countries. If infrastructure facilities such as transport, communication and finance are inadequate, the government assumes direct responsibility to build them with a view to promoting the development of agriculture and industries in the country. Our government's marketing role is very important. Right? Infrastructure facilities such as transport and communication. જો એ બધું ઓછું હોય તો શું થાય છે? ગવર્મેન્ટ ડાયરેક્ટ રિસ્પોન્સિબિલિટી અઝ્યુમ કરે છે એને ડેવલપ કરવાની, રાઈટ? એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ કન્ટ્રી. ઇફ એન્ટરપ્રેન્યોરશિપ ઇઝ સ્કેર્સ, ધ ગવર્મેન્ટ અઝ્યુમ્સ ડાયરેક્ટ રિસ્પોન્સિબિલિટી ટુ સેટ અપ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ ટુ ફેસિલિટેટ ધ ગ્રોથ ઓફ પ્રાઇવેટ સેક્ટર. ઘણીવાર એવું બની શકે કે એન્ટરપ્રેન્યોરશિપ ઓછી છે, રાઈટ? અમુક એરિયાઝ તમે જોવો ઇન્ડિયામાં તો ત્યાં એન્ટરપ્રેન્યોરશિપ વધારે ડેવલપ થયેલી છે. But if you look out at the certain other areas, there the job culture is more preferred rather than entrepreneurs. Then government assumes direct responsibility to set up some public sectors. They will assign responsibility to public sector for growth of entrepreneurship, for building the infrastructure facilities like transport, communication and finance. To avu bodhu possible che.
તો ગવર્મેન્ટ આવી રીતે પ્રમોશનલ રોલ પણ પ્લે કરે છે. ઇફ ગવર્મેન્ટ ફીલ્સ દેટ ધ ફેસિલિટીઝ આર નોટ સફિશિયન્ટ ધેન પ્રમોશનલ રોલ કેન ઓલ્સો બી ડેવલપ. નાઉ થર્ડ વિલ બી એન્ટરપ્રેન્યુરલ લોન. ધ ગવર્મેન્ટ પ્લેસ ધ રોલ ઓફ એન્ટરપ્રેન્યોર વેન ઇટ એસ્ટાબ્લિશિસ એન્ડ ઓપરેટ્સ બિઝનેસ અન્ડરટેકિંગ્સ ઇન ધ કન્ટ્રી. ધ પ્રાઇવેટ સેક્ટર ઇઝ જનરલી ઇન્ટરેસ્ટેડ ઓનલી ઇન ધોઝ ઇન્ડસ્ટ્રીઝ વિચ રિક્વાયર લેસ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ યીલ્ડ હાયર રિટર્ન્સ ઇન અ શોર્ટ પીરિયડ. રાઇટ, ગવર્મેન્ટ શું કરે છે? એન્ટરપ્રેન્યોરનો રોલ પ્લે કરે છે. પ્રાઇવેટ સેક્ટર જનરલી શેમાં ઇન્ટરેસ્ટેડ હોય? ઇન લેસ ઇન્વેસ્ટમેન્ટ, ઇટ વોન્ટ્સ અ હાયર રિટર્ન્સ ઇન શોર્ટ પીરિયડ. જનરલી પ્રાઇવેટ સેક્ટર આર સેટ અપ ફોર ઓનલી પ્રોફિટ મોટિવ. રાઇટ, અકોર્ડિંગલી પ્રાઇવેટ સેક્ટર ટેક્સ ઇન્ટરેસ્ટ ઇન કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ ઓનલી. કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ હોય એટલે એમાં શું હોય? જનરલી ઇટ કવર્સ FMCG પ્રોડક્ટ્સ એન્ડ ઇટ કેન સેલ ફાસ્ટ એન્ડ ઇટ કેન ઓલ્સો અર્ન ધ રિટર્ન ફાસ્ટ. એઝ અગેન્સ્ટ ધીસ કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ રિક્વાયર હેવી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ યીલ્ડ લોઅર રિટર્ન્સ એન્ડ ધેટ ટુ ઇન ધ લોંગ રન. કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ સ્ટુડન્ટ્સ શું કવર કરે છે? જનરલી ધ બેઝિક એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ વિથ હેવી ઇન્વેસ્ટમેન્ટ લાઈક આયર્ન એન્ડ સ્ટીલ, વુડન. રાઈટ, એ બધી ઇન્ડસ્ટ્રીઝમાં શું હોય છે? ઇટ રિક્વાયર્સ અ હેવી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ આફ્ટર અ લોંગ ટાઈમ ધ રિટર્ન્સ વિલ બી અર્ન્ડ બાય ધ કંપની ઇન ધ લોંગ રન. સો પ્રાઇવેટ સેક્ટર જનરલી ટેક્સ લેસ ઇન્ટરેસ્ટ ઇન ધોઝ કંપનીઝ વિચ રિક્વાયર અ હેવી ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, સો ધેરફોર થ્રુ કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ દે આર ધ બેકબોન ઓફ એન્ટાયર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી. પ્રાઇવેટ સેક્ટર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધીસ ઇન્ડસ્ટ્રીઝ. કેપિટલ ગુડ ઇન્ડસ્ટ્રી છે સ્ટુડન્ટ્સ, એ બેકબોન છે એન્ટાયર ઇન્ડસ્ટ્રીયલ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ. રાઈટ, પણ પ્રાઇવેટ સેક્ટર જનરલી આમાં ઇન્ટરેસ્ટ રહેતું નથી, કેમ કે એને હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. પ્રાઇવેટ સેક્ટર જનરલી એવી જ કંપની ઇન્કોર્પોરેટ કરે છે કે જેમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને ફટાફટ એને પ્રોફિટ મળવા માંડે. બાકી જેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ હોય અને ઓછો પ્રોફિટ મળે એમાં પ્રાઇવેટ સેક્ટર ઇન્ટરેસ્ટેડ હોતું નથી. તો એટ ધેટ ટાઈમ ગવર્મેન્ટે બધી હેવી ઇન્વેસ્ટમેન્ટવાળી કંપનીને પ્રેફરન્સ આપવા પડે અને એવું બિલ્ડઅપ કરવું પડે. ફોર્થ વિલ બી પ્લાનર્સ રોલ. ધ ગવર્મેન્ટ મે પ્લે ધ રોલ ઓફ ઇકોનોમિક પ્લાનર ઓલ્સો. ઇન માર્કેટ ઇકોનોમીઝ ઇકોનોમિક પ્લાનિંગ હેઝ બીન અડોપ્ટેડ ટુ ઓવરકમ ધ લિમિટેશન્સ ઓફ માર્કેટ મિકેનિઝમ. ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ ઓન અધર હેન્ડ નીડ ફોર ઇકોનોમિક પ્લાનિંગ હેઝ બીન ફેલ્ટ ડ્યુ ટુ ઇકોનોમિક બેકવર્ડનેસ. ઇટ ઇઝ એન ઇન્ટિગ્રલ ટાસ્ક ઓફ પ્લાનિંગ ટુ અચીવ ધ બેસ્ટ પોસિબલ યુઝ ઓફ સ્કેર્સ રિસોર્સિસ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ. રાઈટ, ગવર્મેન્ટ ઘણીવાર પ્લાનરનો પણ રોલ પ્લે કરે છે, પ્લાનિંગ કરે છે. રાઈટ, તમને ખબર જ છે ઇન્ડિયામાં પહેલાં 5 યર્સ પ્લાનિંગ હતા અને હવે નીતિ આયોગ છે. તો ગવર્મેન્ટ આ બધું પ્લાનિંગ કરે છે કે આખી ઇકોનોમીને કેવી રીતે ચલાવી. ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ ઓન અધર હેન્ડ નીડ ફોર ઇકોનોમિક પ્લાનિંગ હેઝ બીન ફેલ્ટ ડ્યુ ટુ ઇકોનોમિક બેકવર્ડનેસ. અને ડેવલપિંગ કન્ટ્રીમાં એટલા માટે પ્લાનિંગની જરૂર છે કેમ કે ત્યાં બેકવર્ડનેસ વધારે છે. ઇટ ઇઝ એન ઇન્ટિગ્રલ ટાસ્ક ઓફ પ્લાનિંગ ટુ અચીવ ધ બેસ્ટ પોસિબલ યુઝ ઓફ સ્કેર્સ રિસોર્સ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ. એઝ પંડિત જવાહરલાલ નહેરુ વન્સ રિમાર્ક્ડ, ઇન અન્ડર ડેવલપ કન્ટ્રીઝ લાઇક અવર્સ વિચ હેવ ટુ ડેવલપ ફેરલી રેપિડલી ધ ટાઈમ એલિમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ યુઝ અવર રિસોર્સિસ ટુ બેસ્ટ એડવાન્ટેજ. રાઈટ, હવે પંડિત જવાહરલાલ નહેરુએ એકવાર શું કીધું હતું કે અન્ડર ડેવલપ કન્ટ્રી, ત્યારે પહેલાં તો ઇન્ડિયા અન્ડર ડેવલપ હતું ને, આ તો હવે ડેવલપિંગ છે. તો ત્યારે ઇન્ડિયા વોઝ અન્ડર ડેવલપ્ડ, કે આપણે જે અન્ડર ડેવલપ કન્ટ્રીમાં આપણે ફટાફટ ડેવલપ થવું પડે, ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. તમે 10 વર્ષમાં ડેવલપ થવાના છો, તમે 20 વર્ષમાં થવાના છો, પણ તમે 10 વર્ષમાં 20 વર્ષ જેટલું ડેવલપમેન્ટ કરો તો એ ટાઈમનો તમે મેક્સિમમ યુટિલાઇઝેશન કર્યું કહેવાય. અને મેઇન ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ યુઝ અવર રિસોર્સિસ ટુ બેસ્ટ એડવાન્ટેજ, કે આપણી પાસે જે રિસોર્સિસ છે એને કેવી રીતે સરસ રીતે આપણા એડવાન્ટેજમાં આવે એવી રીતે યુઝ કરવા. ઓકે, નાઉ ઇકોનોમિક રોલ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઇન ઇન્ડિયા
The government has played all economic roles since independence in 1947. The Indian Constitution incorporates a number of matters that are economically very significant and have far-reaching implications. The Constitution also outlines economic power and responsibilities of Union government and state government. હવે શું કહે છે ઇન્ડિયામાં ગવર્મેન્ટ ઇકોનોમિક રોલ જ્યારથી આપણને ઇન્ડિપેન્ડન્સ મળ્યું ત્યારથી પ્લે કરે છે. કોન્સ્ટિટ્યુશન પણ ઇકોનોમિક પાવર અને રિસ્પોન્સિબિલિટીઝ બધી આઉટલાઇન કરે છે. ધ ઇકોનોમિક રિસ્પોન્સિબિલિટી બિસ્ટોડ અપોન ગવર્મેન્ટ ઇઝ સો એનોર્મસ ધેટ ઇટ કોલ્સ ફોર એક્સટેન્સિવ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ઇન ધ ફંક્શનિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી. બરાબર, ઇકોનોમિક રિસ્પોન્સિબિલિટી પણ એટલી બધી વધારે છે કે ગવર્મેન્ટે ઇન્ટરફિયરન્સ ઇન્ડિયન ઇકોનોમીમાં કરવું જ પડે એમ છે. ઇનફેક્ટ અ નંબર ઓફ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ હેવ બીન અફેક્ટેડ ફ્રોમ ટાઈમ ટુ એનેબલ ગવર્મેન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ્સ ઇકોનોમિક પોલિસીઝ એન્ડ પ્રોગ્રામ્સ. ઓફકોર્સ આફ્ટર 1991 વેન ઇકોનોમિક લિબરલાઇઝેશન વોઝ અડોપ્ટેડ મેની ઓફ ધીઝ પોલિસીઝ એન્ડ પ્રોગ્રામ્સ હેવ બીન ચેન્જ્ડ ઓર કિવન અપ. હવે શું કહે છે, કેટલા બધા કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ મીન્સ ચેન્જીસ પણ કરવામાં આવ્યા છે જેથી કરીને આરામથી ગવર્મેન્ટની ઇકોનોમિક પોલિસીઝ બધી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. આફ્ટર 1991 ઇકોનોમિક લિબરલાઇઝેશન વોઝ અડોપ્ટેડ. તમને ખબર જ છે 1991માં એલપીજી પોલિસી અડોપ્ટ થઈ અને ઘણા બધા પ્લાન પછી ચેન્જ કરવામાં આવ્યા. Okay. Indirect control have also been exercised through monetary and fiscal incentives and disincentives to encourage growth of economic activities in desirable directions and to discourage economic activities in undesirable directions. Okay. Government શું કર્યું છે, અમુક ઇન્ડાયરેક્ટ કંટ્રોલ પણ એક્સરસાઇઝ કર્યા છે. હમણાં જ આપણે વાત કરી ને મોનિટરી પોલિસીમાં તમે ચેન્જ કરો, ફિસ્કલ પોલિસીમાં તમે ચેન્જ કરો, તો શું થાય છે કે એમાં તમે કંટ્રોલ કરી શકો છો અને ઇકોનોમિક એક્ટિવિટીને તમે ડિસ્કરેજ કરી શકો છો. અનડિસાઇરેબલ ડાયરેક્શનમાં હોય કે ઘણીવાર તમે હાર્મફુલ ગુડ્સ પ્રોડક્શન કરો છો જે ગવર્મેન્ટે બેન કરેલું છે, એવી રીતે કંઈ હોય તો ત્યારે તમે શું કરી શકો છો કે આ બધી એક્ટિવિટીને ગવર્મેન્ટ સ્ટોપ પણ કરી શકે છે. The government of India has played a promotional role also. Since independence, mixed economy has been adopted. With it, private sector has been accorded an important place in Indian economy. The government has provided essential facilities to promote growth of private sector. Example, development of infrastructure facilities and establishment of institution providing financial aid. Independence પછી ગવર્મેન્ટે પ્રાઇવેટ સેક્ટરને પણ એટલું ઇમ્પોર્ટન્સ આપ્યું છે અને પબ્લિક સેક્ટરને પણ એટલું ઇમ્પોર્ટન્સ આપ્યું છે. ગવર્મેન્ટે કન્ટ્રી માટે પણ એટલું કર્યું છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ બધી ડેવલપ કરેલી છે અને ફાઇનાન્શિયલ હેલ્પ મળે એવી રીતે પણ ફેસિલિટીઝ ડેવલપ કરેલી છે. ધ ગવર્મેન્ટ હેઝ બીન પ્લેઇંગ અ મેજર રોલ એઝ અ પ્લાનર ટુ. ધ પ્લાનિંગ કમિશન વોઝ સેટ અપ ઇન 1950 એન્ડ ધ ફર્સ્ટ 5-year પ્લાન વોઝ લોન્ચ્ડ ઇન 1951. Development of Indian economy with social justice has been basic objective of economic planning in India. Government a major role planner ની જેમ પણ પ્લે કરેલો છે. The planning commission ક્યારે સેટ અપ કર્યું હતું 1950માં અને ફર્સ્ટ 5-year પ્લાન ક્યારે લોન્ચ કર્યો હતો 51માં. તમને બધાને ખબર છે ને આપણે ઓલરેડી સેમિસ્ટર 5માં આનો સરસ બેઝ આપણને મળી જ ગયો છે ઇકોનોમિક પ્લાનિંગનો, કે પહેલાં બધા 5-year પ્લાન ચાલતા અને હવે નીતિ આયોગ ચાલે છે. સૌથી ફર્સ્ટ 5-year પ્લાન ક્યારે એસ્ટાબ્લિશ થયો હતો, ઇન 1951. ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમી વિથ સોશિયલ જસ્ટિસ હેઝ બીન ધ બેઝિક ઓબ્જેક્ટિવ ઓફ ઇકોનોમિક પ્લાનિંગ ઇન ઇન્ડિયા. ઇન્ડિયન ઇકોનોમીનું ડેવલપમેન્ટ વિથ સોશિયલ જસ્ટિસ. સોશિયલ જસ્ટિસ એટલે કે સોસાયટીમાં પણ બધાને જસ્ટિસ મળે અને બધાને ઇક્વલ ટ્રીટમેન્ટ મળે, એ બેઝિક ઓબ્જેક્ટિવ હંમેશા રહ્યો છે ઇન્ડિયન પ્લાનિંગ. Okay, students, so this is all about economic role of government of India. Now next is monetary policy.
I have typed here monetary policy, right? Even it is given in your textbook. Whenever you will receive textbook, even you can refer in that. But already monetary policy आपने भनी चुकी है जी यानी पहला semester 5 में. So that lecture I am going to put up. Okay, you can see the monetary policy. This already we have studied. So that lecture only I will put up and you have to study from that lecture. Next directly જ્યારે હવે next lecture આપણે start કરશું ત્યારે effect of monetary policy on business environment આપણે study કરશું. Okay, because effect we have not studied. So after this session of economic role, I will put up the session of monetary policy and then again I will put up the session of effect on business environment. Okay students, so now we will continue in next lecture with monetary policy and then effect of monetary policy on business environment. Till then, take care and thank you.